નમસ્કાર. આજે શેખ સમીની એસે રેન્કિંગ એમની થોડી વાતો કરવી છે. લાસ્ટ જુલાઈ 19 એક્ઝામની અંદર એક સરસ એસે પૂછાયો હતો, સિગ્નિફિકન્સ ઓફ સ્પોર્ટ્સ ઇન એજ્યુકેશન. એવી જ રીતે માર્ચ 10ની અંદર પણ એસે પૂછાયો હતો, સે એસે ઇમ્પોર્ટન્સ ઓફ સ્પોર્ટ્સ ઇન એજ્યુકેશન. બંનેનો સેમ મિનિંગ થાય, અભ્યાસમાં રમત ગમતોનું મહત્વ. આજે આપણે એસેની વાત કરવાની છે, ચાલો જોઈએ. હા, શરૂઆતની અંદર આપણે પોઈમની એક પંક્તિથી શરૂઆત કરવી છે. રોબર્ટ ફ્રોસ્ટની વન્ડરફુલ પોઈમ છે, જીવનમાં પણ સરસ મજાનો આપણે મેસેજ આપે છે, જલ્દી યાદ રહી જાય એવી છે. વર્ડ્સ આર લવલી ડાર્ક એન્ડ ડીપ, બટ આઈ હેવ પ્રોમિસિસ ટુ કીપ એન્ડ માઇલ્સ ટુ ગો બિફોર આઈ સ્લીપ એન્ડ માઇલ્સ ટુ ગો બિફોર આઈ સ્લીપ. ઉપર છેલ્લો મિનિંગ કદાચ એવો લાગે કે કવિ છે એ વુડ્સ એટલે પહેલા આ જંગલોની વાતો કરે છે, જંગલો કેવા સરસ છે, લવલી ડાર્ક એન્ડ ડીપ, બટ આઈ હેવ પ્રોમિસિસ, મેં કોઈ વચનો આપ્યા છે, એન્ડ માઇલ્સ ટુ ગો બિફોર આઈ સ્લીપ એન્ડ માઇલ્સ ટુ ગો. કવિ ઉપર છેલ્લો એમ કહેતા હોય એવું લાગે છે કે જંગલો પાસે રોકાવો નથી, મેં કોઈને પ્રોમિસ આપ્યો છે ક્યાંય પહોંચવાનું, બરોબર. હા, પરંતુ રિયલ લાઈફમાં શું છે, તમને મને સરસ મેસેજ આપે છે. વર્ડ્સ એટલે થાય જીવનની લલચાવનારી વસ્તુઓ, ટાઈમ વેસ્ટ કરનારી વસ્તુઓ, જંક ફૂડ, ફાસ્ટ ફૂડ કેવું છે, લવલી ડાર્ક એન્ડ ડીપ. ટીવી પર કચરા જેવા કેટલાય પ્રોગ્રામ્સ આવે છે, લવલી ડાર્ક એન્ડ ડીપ, પરંતુ ના, મેં કોઈને પ્રોમિસિસ આપ્યા છે, મારા પેરેન્ટ્સને મેં પ્રોમિસિસ આપ્યા છે, એન્ડ માઇલ્સ ટુ ગો બિફોર આઈ સ્લીપ એન્ડ માઇલ્સ ટુ ગો બિફોર આઈ સ્લીપ. મારે સરસ મજાના રિઝલ્ટ્સ લાવવાના છે, વ્યાપક અર્થમાં જીવનના ઘણા કાર્યો કરવાના છે, પરમેનન્ટલી જીવન જીવન છે એનો અંત આવે એમની સરસ મજાનો પંક્તિથી શરૂઆત કરીશું. This is the motto of education as well as sports, games. આ મોટો આ છે એ સિદ્ધાંત છે, મુખ્ય સિદ્ધાંત છે, કોઈ માણસ આવો થવો જોઈએ શિક્ષણ એમ કહે છે. ગેમ્સ પણ એવું જ ઈચ્છે છે, માણસનું જીવન સરસ બનાવવાનું ઈચ્છે છે. હંમેશા એજ્યુકેશન પણ એમ જ કે હજુ મારે અટકવું નથી, હજી સ્ટડી કરવું છે, હજી સ્ટડી. ગેમ્સ પણ એ જ શીખવે છે, માઇસ્ટ્રો ગો બિફોર આઈ સ્લીપ એન્ડ માઇસ્ટ્રો, હજુ વધારે રન્સ કરવા છે, વધારે દોડવું છે, વધારે ઊંચું કૂદવું છે. એજ્યુકેશન મેક્સ અસ સ્વીટ એન્ડ સ્માર્ટ, એજ્યુકેશન આપણને સ્વીટ અને સ્માર્ટ બનાવે છે. ઇટ ઓલ્સો મેક્સ અસ હેલ્પફુલ, હોપફુલ એન્ડ ચીયરફુલ, આપણને હેલ્પફુલ બનાવે છે, હોપફુલ એટલે આશાવાદી બનાવે છે, અને ચીયરફુલ એટલે આનંદી બનાવે. ઇન ધ સેમ વે, બરોબર એ જ રીતે પ્લેયર્સ આર ઓલવેઝ હેલ્પફુલ, હોપફુલ એન્ડ ચીયરફુલ ઓન ધ પ્લેગ્રાઉન્ડ. આ છે એજ્યુકેશન પણ આવા જ બનાવે છે વિદ્યાર્થીઓને, અને સ્પોર્ટ્સ પણ આવા બનાવે છે. આપણે સાથી પાસામાં કહીને સેમ બીચ રીલ સ્પોર્ટ્સ આર ફાઉન્ટેન્સ ઓફ ફન. સાચી સ્પોર્ટ્સ છે એ ફાઉન્ટેન્સ ઓફ ફન છે, ફન એટલે આનંદ ખુશી, ફાઉન્ટેન્સ એટલે ફોવા, કોમ્બિનેશન કર્યું છે, એફ અહીંયા છે, ઓફમાં એફ છે અને ફનમાં એફ છે. એક્ઝામિનરને કેપિટલ્સમાં પણ લખી શકાય, અંડરલાઈન પણ કરી શકાય. આ બધા ઓર્નામેન્ટ્સ છે, મેકઅપ છે, મેકઅપ કરવું તમને ગમે છે, આપણા એસેનું મેકઅપ છે. અહીંયા પોએમ્સથી સ્ટાર્ટ કરીશું, કેપિટલ લેટર્સમાં દર્શાવીશું, તો એ આપણો મેકઅપ છે, ઇમ્પ્રેસ કરશે એક્ઝામિનર્સ.
So, fountains open. The students forget their hurries and worries. Hurries. Utam. Hurry up. Hurry up. Hurry up. Worry. Chinta. Hurries and worries. Utavalo ne chinta che. E bhuli jai che. On the playground. And this is the main purpose of education. Balak chinta dur na thai. Utavalo na thai. E main purpose che. Education. શિક્ષણ. તો અહીંયા આપણે આ બિલ્ડે પણ દર્શાવી શકીએ. અહીંયા છે તે ગાયમિક વર્ડ સંખ્યા છે, એ રીતે પણ દર્શાવી શકીએ આપણે. ઇફ ધ સ્ટુડન્ટ્સ આર હેલ્ધી ધે કેન સ્ટડી વેરી વેલ. જો સ્ટુડન્ટ્સ છે એ હેલ્ધી હશે, તંદુરસ્ત હશે, તે સરસ રીતના સ્ટડી કરી શકશે. ઇફ ધ સ્ટુડન્ટ્સ આર ફિટ એન્ડ ફ્રેશ, ફિટ અને ફ્રેશ હશે, તાજા મજા હશે, ચુસ્ત હશે, દે કેન સ્ટડી વેરી વેલ. તેઓ સરસ રીતના સ્ટડી કરી શકશે. સ્પોર્ટ્સ કીપ ધ સ્ટુડન્ટ્સ હેલ્ધી ફિટ ફ્રેશ. સ્પોર્ટ્સ છે એ વિદ્યાર્થીઓને હેલ્ધી રાખે છે, ફિટ એન્ડ ફ્રેશ. ત્યાં લર્નિંગ પણ કરી શકો. એફ ફિટમાં ફ્રેશ પરીક્ષકને ધ્યાનમાં છે. આ બધી બાબતો છે. કેટલા વર્ડ્સ હું તમને મોટો એનું કાઉન્ટર કરી દઉં છું. તમને છે કેટલું ભાવે છે, તમારી કેટલી સ્પીડ છે, 3 કલાકમાં એક્ઝામિનેશનમાં ઘડિયાળનો કેટલો ટાઈમ થયો છે, આ બધી બાબતો જોઈને તમારે રાઇટિંગ કરવાની. બરાબર. જો ટાઈમ હોય, આપણી સ્પીડ સારી હોય તો કેપિટલ કેપિટલ કરી શકાય, અન્ડરલાઇન કરી શકાય, જેથી એક્ઝામિનરને ખ્યાલ આવે અને આપણને પોઈન્ટ્સ પણ તરત જ યાદ રહી જાય છે. કવિતાઓ કે તરત યાદ રહી જાય છે જેમાં આવા વર્ડ્સ આવતા હોય. બાળપણની પ્રાઇમરીની કવિતા છે એટલે યાદ છે. એમના જે ઓર્નામેન્ટ્સ છે ભાષાના એ છે. ચડો કે પડો તો ખમાણી વાણી પડે પાપણે પ્રેમના પૂર પાણી પડે પાપણે પ્રેમના પૂર પાણી છે ને સરસ. ચડો કે પડો તો ખમાણી વાણી પડે પાપણે પ્રેમના પૂર પાણી હતો હોસતો પારણે પુત્ર નાનો વળી રાખતો એતથી કોણ જાણે. આવી ભાષા એક્ઝામિનર્સને ગમશે. ડે ટુ ડે લાઈફમાં તમારી સ્પીચ ઇમ્પ્રેસિવ થશે, સારી થશે. અને એકદમ સહેલી ભાષા છે. જેટલી ઇઝી લેંગ્વેજને એટલી બેસ્ટ. જે પક્ષી આકાશમાં ઊંચે ઉડે એમ નાનું નાનું થતું જાય. આપણું સેન્ટેન્સ નાનું હોય, સિમ્પલ. આપણે કહેવાય સિમ્પલ ઇઝ બેસ્ટ. તો સિમ્પલ લેંગ્વેજ હોવી એ નબળા માર્ક ન આવે, એનાથી સારા માર્ક આવે. વિશ્વની જગતની તમામ શ્રેષ્ઠ વ્યક્તિઓની ભાષા એકદમ સિમ્પલ હોય છે. તો સિમ્પલ એવું ભ્રાંત માન્યતા કાઢી નાખવાની, સિમ્પલ લેંગ્વેજ હશે તો ઓછા માર્ક તો નહીં આવે ને, એ બેસ્ટ હોવાની નિશાની છે. ગેમ્સ ઓલ્સો મેક અસ બ્રેવ એન્ડ બેસ્ટ. બ્રેવ બહાદુર બનાવે છે, બેસ્ટ શ્રેષ્ઠ બનાવે છે. અહીં પણ બીબીનું કોમ્બિનેશન છે. ઇન ધીસ વે સ્પોર્ટ્સ પ્લે વેરી ઇમ્પોર્ટન્ટ રોલ ટુ ડેવલપ પર્સનાલિટી ઓફ ધ પ્લેયર્સ. બરોબર. આ જ રીતે આ બધું કરીને સ્પોર્ટ્સથી હેલ્ધી થશું, ફિટ રહેશું. તો આ જ રીતે સ્પોર્ટ્સ છે પ્લે વેરી ઇમ્પોર્ટન્ટ રોલ, બહુ મહત્વનો રોલ કરે છે, અદા કરે છે પ્લેયરની વ્યક્તિત્વની ખીલવણી કરે છે, પ્લેયરના વ્યક્તિત્વને ખીલવે છે. એન્ડ ધીસ ઇઝ ધ મેઇન પર્પઝ ઓફ એજ્યુકેશન. એજ્યુકેશનનો પર્પઝ, પર્પઝ શીખી ગયા છીએ આપણે. હેતુ, હેડ ઓફ ટ્રોસ ઓફ પર્પઝ, સોવિંગ પર્પઝ. આ શિક્ષણનો મેઇન હેતુ છે વિદ્યાર્થી આ બધા ગુણો ડેવલપ થાય. અને ગેમ્સને સ્પોર્ટ્સ આ તો કરે છે. તો ટ્રુ એજ્યુકેશન ફીલિંગ અસ જોય એન્ડ ઝીલ. જોય એટલે આનંદ, ઝીલ એટલે ઉત્સાહ. એકમાં જે છે એકમાં ઝેડ છે, કોમ્બિનેશન સરસ છે. ઇન ધ સેમ વે સ્પોર્ટ્સ ફીલિંગ અસ જોય એન્ડ ઝીલ. બરાબર. એ જ રીતે શિક્ષણ આપણે જોય એન્ડ ઝીલ આપણી અંદર ભરી દે છે, તો સ્પોર્ટ્સ પણ આપણી અંદર ફીલ એટલે ભરવું, ફીલ. બરાબર. પ્લાસ્ટિકનું પેકેટ આવે છે, રિફિલ પેક, બોલો છો. અવર પ્લેઝર એન્ડ પ્લેઝર આપણી અંદર ફીલ કરી દે છે. હેન્ડવોશનું ખાતું એક પેકેટ પાઉચ લઈ આવીએ છીએ, તે
તેના પર લખેલું છે રિફિલ ફિલ એટલે ભર સ્પોર્ટ્સ ફિલ અસ લેઝર ઇન અવર પ્લેઝર વિથ પ્લેઝર સ્પોર્ટ્સ આપણા લેઝરને પ્લેઝરથી ભરી દે છે લેઝર એટલે નવરાશનો સમય ફ્રી ટાઈમ અને પ્લેઝર એટલે આપણે ફ્રી છીએ કલાક બે કલાક રમ્યા તો પ્લેઝરથી ભરાઈ જઈએ છીએ લેઝર એટલે નવરાશનો સમય અહીંયા પણ રાઇમિંગ વર્ડ છે લેઝર પ્લેઝર ધ સ્ટુડન્ટ્સ ઓફ ઓલ ધ ક્લાસીસ એન્ડ કાસ્ટ બધા જ વર્ગ અમીર હોય ગરીબ હોય કાસ્ટ બધી જ જ્ઞાતિઓના વિદ્યાર્થીઓ પ્લે ગેમ્સ વી કેન સી જમ્પિંગ ડાન્સિંગ એન્ડ શાઉટિંગ સ્ટુડન્ટ્સ ઓન ધ પ્લેગ્રાઉન્ડ આપણને પ્લેગ્રાઉન્ડ પર જમ્પિંગ કૂદતા નાચતા અને શાઉટિંગ એટલે બૂમો પાડતા વિદ્યાર્થીઓ જોવા મળે છે પ્લેયર્સ જોવા મળે છે એન્ડ ધીસ ઇઝ ધ મેઇન પર્પઝ ઓફ એજ્યુકેશન અને આ જ શિક્ષણનો મેઇન હેતુ છે ઇન શોર્ટ ટૂંકમાં સ્ટુડન્ટ્સ લાઈક મોસ્ટ બી એન્જોયબલ એન્ડ એકેડેમિક એપોસ્ટ્રોફી એસ ઉતાવળમાં ભૂલાઈ ન જાય બરોબર ધ સ્ટુડન્ટ્સ નો નિયમ વિદ્યાર્થીનું જીવન છે એ મોસ્ટ બી એન્જોયબલ એન્જોયબલ બનવું જોઈએ એવરગ્રીન સદાબહાર કાંઈ બી મોજમાં રહેતી હોય વ્યક્તિ જે ટેન્શન ફ્રી હોય એને ઇંગ્લિશમાં એવરગ્રીન પર્સનાલિટી કહેવામાં આવે છે આજે જ મિરરમાં જોઈએ અને તમારા વિશે બોલજો આઈ એમ એન એવરગ્રીન ગર્લ આપણું ટૂંકમાં સ્ટુડન્ટ્સની લાઈફ છે એ એન્જોયબલ હોવી જોઈએ એવરગ્રીન હોવી જોઈએ ધીસ ઇઝ ધ મેઇન પર્પઝ ઓફ એજ્યુકેશન આ શિક્ષણનો મેઇન પર્પઝ છે એન્ડ મેઇન સ્પોર્ટ ઓલ્સો મેક ધ સ્ટુડન્ટ્સ લાઈફ એન્જોયબલ એન્ડ એવરગ્રીન અને સ્પોર્ટ્સ છે તે પણ વિદ્યાર્થીનું જીવન એન્જોયબલ એન્ડ એવરગ્રીન બની જાય બનાવે છે બરાબર એકદમ ઇઝી છે આજે જ બોલજો મજા આવશે સિમ્પલ પાકો થઈ જશે